ગોળ વિના મોળો કંસાર, માતા વિના સૂનો સંસાર. દરેક ગુજરાતીઓના ઘરે કોઈ માંગલિક કાર્ય હોય કે શુભ પ્રસંગ હોય, કંસાર તો જરૂરથી બનાવવામાં આવે છે. એના માટે મેં ઘઉંનો કરકરો લોટ એક વાડકી લીધો છે. તેમાં 2-3 ચમચી જેટલું મોવડ માટે ઘી લીધું છે. તમે તેલ પણ લઈ શકો છો. લોટને સારી રીતે મોઈ લેવો જરૂરી છે. પછી એક જાડા તળિયાવાળા પેનમાં થોડું ઘી ઉમેરી અને તેમાં એક વાડકી પાણી ઉમેરવું. મેં એક વાડકી લોટ લીધો હતો તો તેની સામે મેં એક વાડકી પાણી લીધું છે. પછી તેમાં ગોળનો એક ટુકડો ઉમેરવો અને થોડું ઘી ઉમેરવું. એકદમ બરાબર ઉકળવા લાગે અને ગોળ મેલ્ટ થઈ જાય ત્યાં સુધી પાણીને ઉકાળવાનું રહેશે. પછી તેમાં મોયેલો લોટ હતો તે થોડો થોડો ઉમેરવો, એકસાથે ક્યારેય નહીં ઉમેરવો. પછી તેને વેલણથી હલાવતા જવું અને લોટ ઉમેરતો જવું. આ રીતે લાકડાના વેલણથી જ લોટને હલાવી અને મિક્સ કરવાનો રહે છે. બરાબર હલાવી અને મિક્સ કરી દેવો. પછી તેની નીચે ચોટી ના જાય એના માટે એક તવી મૂકી દેવી. ગેસની ઉપર પહેલાં તવી મૂકી દેવી અને પછી પેન મૂકી અને તેને 2 મિનિટ માટે ઢાંકી અને સીજવા દેવાનું છે. ફરીથી એને ચેક કરી લેવું, વેલણથી હલાવી અને મિક્સ કરી લેવું. ફરીથી પાછો 2 મિનિટ માટે તેને સીજવા મૂકી દેવાનો છે. આ કંસાર મેં મારી મમ્મી અને મારા સાસુ પાસેથી ટ્રેડિશનલ રીત પ્રમાણે જ શીખી લીધો છે અને હું આ રીતે જ બનાવું છું. જુઓ કેટલો સરસ છુટ્ટો બન્યો છે અને દાણાદાર બન્યો છે. તેને સર્વ કરવા માટે આ રીતે ગરમ ગરમ ઘી ઉમેરી અને ઉપરથી દળેલી સાકર ઉમેરવાની. તમે આ કંસાર કઈ રીતે બનાવો છો તે પણ જણાવજો. થેન્ક યુ સો મચ.